પાઠ નવ બળ તથા ગતિના નિયમો નિઃ અધ્યયન પોથીના સોલ્યુશન વિશે જોશું જો બાળકો તમે આ ચેનલની પ્રથમ વખત મુલાકાત લઈ રહ્યા છો તો આવા જ બીજા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ નોટિફિકેશન ઓન કરજો જેથી કરીને તમને નોટિફિકેશન મળતી રહે હવે બાળકો પાઠ નવની વાત કરીએ તો બળ તથા ગતિના નિયમો આ પાઠના શક્ય તેટલું મેં સોલ્યુશન કરેલું છે આ માત્ર તમારા નમૂનારૂપ છે આમ છતાં વધુ માહિતી માટે જે તે તમારી સ્કૂલના વિજ્ઞાન શિક્ષકને પૂછી અને સાચા કે ખોટાનું ટેલી કરી લેજો પ્રશ્ન પહેલો કોઈ વસ્તુનું જડત્વનું માપ છે તો જી ખાલી જગ્યામાં આવશે દ્રવ્યમાન બીજું ચાલતી ગાડીની અચાનક અટકી જાય તો તેમાં બેસેલો મુસાફર પાછળની તરફ નમે છે ત્રીજું દ્રવ્યમાન અને વેગના ગુણ ગુણન વેગમાન કહે છે દ્રવ્યમાન અને પ્રવેગના ગુણનફળને બળ કહે છે બળો પરસ્પર સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશામાં હોય છે છઠ્ઠા છઠ્ઠી ખાલી જગ્યામાં આવશે વેગમાન સંરક્ષણનો નિયમ ત્યાર પછી સાતમા પ્રશ્નમાં પદાર્થની ગતિનો અવરોધ કરતા બળને શું કહે છે તો પદાર્થની ગતિનો અવરોધ કરતા બળને ઘર્ષણ બળ કહે છે જડત્વની વ્યાખ્યા આપો જો તે સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર જ અને ગતિમાન અવસ્થામાં હોય તો સતત ગતિમાં રહેવાનો પ્રયત્ન કરે છે પદાર્થના આ ગુણને જડત્વ કહે છે નવમો પ્રશ્નો વસ્તુના દ્રવ્યમાનનું માપ દર્શાવતી રાશિને શું કહે નું નામ જણાવતો કિલોગ્રામ વેગનો એસાઈ એકમ મીટર સેકન્ડનો માઇનસ વન મીટર ઇન્ટુ સેકન્ડ માઇનસ વન અથવા મીટર પ્રતિ સેકન્ડ કહી શકું શાક માટે વેગને અધિશ રાશિ ગણવામાં આવે છે કારણ કે અચળ વેગથી ગતિ કરતા પદાર્થો માટે સમય અને વેગનો ગુણાકાર સ્થાનાંતર એટલે સ્થાનાંતર મળે એટલે સદિશ રાશિ કહેવામાં આવે છે બળનો એસઆઈ એકમ જણાવો તો કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ માઇનસ ટુ બરાબર ત્યાર પછી જોઈએ તો ન્યૂટનની ગતિના બીજા નિયમનું ગાણિતિક સ્વરૂપ એફ બરાબર એમ એ છે ચૌદ પ્રશ્ન પદાર્થ એ અને પદાર્થ બી છે તો પદાર્થ બી નું જડત્વ વધુ છે પંદરમો પ્રશ્ન ગતિના નિયમો આપનાર વૈજ્ઞાનિક ગેલેલીઓ ગેલેલી સોળમો પ્રશ્ન બળ એ સદીશ રાશિ છે કે અધિશ રાશિ તો બળ એ સદીશ રાશિ છે સત્તરમો પ્રશ્ન ન્યૂટનની ન્યૂટન બળની વ્યાખ્યા આપો તો ન્યૂટન બળ એ દ્રવ્યમાન અને પ્રવેગનું ગુણનફળ જેટલું હોય છે અઢારમો પ્રશ્ન જેટ વિમાનની કાર્ય પદ્ધતિમાં ગતિના કયા સિદ્ધાંતનો ઉપયોગ થાય છે તો ગતિના ત્રીજા નિયમનો ઉપયોગ થાય છે ઓગણીસમો પ્રશ્ન રોકેટ કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે તો રોકેટ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પર કાર્ય કરે છે આઘાત અને પ્રત્યાઘાત સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે એટલે એને આમ પણ લખી પ્રતિક્રિયા બળ સમાન અને મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે ક્રિયા અને પ્રતિક્રિયા વીસમો પ્રશ્ન દસ કિલોગ્રામ દળ ધરાવતા પદાર્થ પર પાંચ ન્યૂટન બળ લગાડવામાં આવે ત્યારે પદાર્થમાં ઉત્પન્ન થતા પ્રવેગનું મૂલ્ય કેટલું હશે તો પ્રયોગનું મૂલ્ય હશે ઝીરો પોઈન્ટ પાંચ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર તો આ એનો શું આવી જશે જવાબ આવે છે ત્યાર પછી આપણે આગળ જઈએ તો એકવીસમો પ્રશ્ન જ્યારે ખલાસી આગળ તરફ વધે છે ત્યારે બોટ પાછળ તરફ ગતિ કરવા લાગે છે આ વિધાન ગતિના કયા નિયમ દ્વારા સમજાવી શકાય તો આ વિધાન ગતિના ત્રીજા નિયમ અનુસાર સમજાવી શકાય બાવીસમાં પ્રશ્નમાં આવશે બીજો નિયમ ત્રેવીસમાં પ્રશ્નમાં આવશે પ્રથમ નિયમ ચોવીસમો પ્રશ્નમાં આવશે વેગમાન પચીસમો પ્રશ્ન છે ન્યૂટનની ગતિના બીજા નિયમનું માત્ર વિધાન લખો તો કોઈ પદાર્થ પર લાગતું બળ એ વસ્તુના દ્રવ્યમાન તથા બળની દિશામાં ઉત્પન્ન થતા પ્રવેગના ગુણન ફળ જેટલું હોય છે છવ્વીસમાં પ્રશ્નમાં જવાબ આવશે દસ ન્યૂટન પ્રતિકે જી બરાબર તો આ રીતે એફ બરાબર એમ એટલે આપણે પ્રવેગ છે તો એ બરાબર એફના છેદમાં એમ આ રીતે તમે દાખલો ગણી શકો છો સત્યાવીસમાં સાચું અઠ્યાવીસમાં સાચું ઓગણત્રીસમાં ખોટું ત્રીસમાં ખોટું એકત્રીસમાં સાચું બત્રીસમાં સાચું તેત્રીસમાં સાચું ચોત્રીસમાં ખોટું પાંત્રીસમાંમાં બાળકો તમારે છે ચેક કરવાનું છે છ બરાબર સાડત્રીસમાં આવશે સાચું આડત્રીસમાં ખોટું ઓગણચાલીસમાંમાં ચેક કરવાનું ચાલીસમાં ખોટું તો આ રીતે મેં લખેલું છે ત્યાર પછી એકતાલીસમો પ્રશ્ન સુરેખ પદ પર ગતિ કરતા કોઈ પદાર્થ માટે નીચેના પૈકી ક્યુ વિધાન સત્ય નથી તો એમાં આવશે તેના પર હંમેશા બળ લાગે છે મારે ખ્યાલ પ્રમાણે ડી વિકલ્પ આવવો જોઈએ બેતાલીસમાં માં વિકલ્પ આવશે સી તેતાલીસમાં વિકલ્પ આવશે સી ચુમ્માલીસમાં વિકલ્પ આવશે સી પિસ્તાલીસમાં વિકલ્પ આવશે બી છેતાલીસમાં જોડકા જોડવાના છે જે તમારે આ રીતે જોડી દેવાના છે બાળકો ત્યાર પછી આગળ જઈએ તો સુડતાલીસ અડતાલીસમો પ્રશ્ન તફાવત સંતુલિત બળ અને અસંતુલિત બળ તો જે બળની દિશામાં અથવા ગતિ ગતિમાન અવસ્થામાં ફેરફાર ન થતો હોય તેને સંતુલિત બળ કહેવાય અને જે બળની દિશામાં દિશામાં ગતિમાન અવસ્થામાં ફેરફાર થતો હોય તેને અસંતુલિત બળ કહેવાય સંતુલિત સંતુલિત બળનું ઉદાહરણ છે સ્થાનાંતર થતું નથી અને અસંતુલિતમાં સ્થાનાંતર થાય છે ઓગણપચાસમાં છે બળના પ્રભાવ હેઠળ પદાર્થની અવસ્થામાં થતા ફેરફારોની યાદી બનાવો તો ધક્કો મારવાથી ટ્રોલી લગાડેલ બળની દિશામાં ગતિ કરે છે હોકી સ્ીકથી દડાને ફટકારતા દડો આગળ ગતિ કરે છે બેટ વડે બોલને મારતા દડો દૂર જાય છે પચાસમો પ્રશ્ન સમાન આકાર અને સમાન કદ ધરાવતા એલ્યુમિનિયમ સ્ટીલ લાકડા ત્રણેયમાંથી કોનું જડત્વ વધુ છે તો કે ત્રણેયમાંથી સ્ટીલનું જડત્વ વધુ છે તો જે પદાર્થનું દ્રવ્યમાન એટલે કે દળ વધુ તે પદાર્થનું જડત્વ વધુ એકાવન પ્રશ્ન જડત્વનો નિયમ લખો અને તેનું કોઈ એક વ્યવહાર ઉદાહરણ આપો તો જે તે સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અને ગતિમાન અવસ્થામાં હોય તો સતત ગતિમાં રહે છે આ પદાર્થના ગુણને જડત્વ કહે છે ઉદાહરણ તરીકે ફૂટબોલની કેક મારતા દૂર જાય અને પથ્થરને કેક મારતા નજીક જ પડે છે અથવા તે હલતો પણ નથી બાવનમો પ્રશ્નો પ્રશ્ન વેગમાનની વ્યાખ્યા આપી તેને ટૂંકમાં સમજાવો તો પદાર્થના દળ અને તેના વેગના ગુણનફળને પદાર્થનું વેગમાન કહે છે વેગમાન બરાબર દળ ગુણ્યા વેગ જેનો એસઆઈ એકમ કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ માઇનસ ટુ છે ત્યાર પછી ત્રેપનમો પ્રશ્ન એમાં વધુ ગા દળવાળી ગાડી ડી છે એટલે દિવાલ ડી છે એટલે દિવાલ પર ડી છે તે દિવાલ પર વધુ આઘાત ઉત્પન્ન કરે છે કારણ કે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ આઘાત અને પ્રત્યાઘાત સમાન અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે એટલે વજન વધુ એટલે એટલા એનામાં પ્રત્યાઘાત વધુ થશે ચોપનમો પ્રશ્ન શા માટે કોઈપણ ઇલેક્ટ્રોનિક વસ્તુના બોક્સ પેકિંગમાં થર્મોકોલ રાખવામાં આવે છે થર્મોકોલ એ વિદ્યુતનું અવાહક છે તેથી ઇલેક્ટ્રોનિક વસ્તુ પર દબાણ આવવા છતાં વસ્તુને નુકસાન ન થાય તે માટે રાખવામાં આવે છે પંચાવનમાં એફ બરાબર ઝીરો હોય ત્યારે કોઈપણ સમય માટે વી બરાબર યુ આ વિધાન નો અર્થ શું થાય તો જયો પદાર્થ પર બાહ્ય બળ લાગતું ન હોય તો એફ બરાબર તેથી 0 બરાબર એમ u વી માઇનસ યુ તેથી 0 બરાબર એમ વી માઇનસ એમ યુ તેથી એમ વી ઇઝ ઇક્વલ ટુ બે બાજુથી એમ એમ ઉડી જાય એટલે વી બરાબર યુ પ્રશ્ન છે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનું વિધાન લખો તો ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના પરંતુ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે તથા જુદા જુદા પદાર્થો પર લાગે છે પ્રશ્ન રોલર સ્કેટ પર બે મિત્રો એકબીજાથી પાંચ મીટર દૂર ઊભા છે તેમાંથી એક મિત્ર બે કિલોમી કિલોગ્રામ દળ ધરાવતો એક દડો બીજો મિત્રો તરફ ફેંકે છે અને બીજો મિત્ર એક કેચ કરે છે તો આ પ્રવૃત્તિ દ્વારા બંને મિત્રોની સ્થિર પર સ્થિતિ પર કેવો પ્રભાવ પડશે તો બંને વિદ્યાર્થીઓનું મૂળ સ્થાન બદલાશે અને તેમની વચ્ચેનું અંતર શું થાય છે વધે છે એટલે તેનું પ્રથમ વખતનું કુલ વ્યગમન કેવું છે જીરો ત્યાર પછી અઠાવનમો પ્રશ્ન એમ દળ ધરાવતો એક ટ્રક એફ તો ન્યૂટનની ગતિનો બીજો નિયમ આવશે એફ બરાબર એમ એ તેથી બળનું મૂલ્ય અડધું કરતા તે બળ ચાર ગણું થાય છે ઓગણસાઠમો પ્રશ્ન ખોખોની રમતમાં બેસનાર ખેલાડી ઉભળક સ્થિતિમાં બેસે છે નહીં કે પલાઠી વાળીને તો બાળકો ખોખોની રમતમાં જો ખેલાડી પણોઠી વાળીને બેસે તો ગુરુત્વાકર્ષણ બળને કારણે ઝડપથી ઊભો થઈ શકતો નથી તેથી જ તે ઉભડક પગે બેસે છે સાઠમો પ્રશ્ન બે સમાન ગોળીઓ પૈકી એકને હલકી રાઈફલ અને બીજીને ભારે રાઈફલ દ્વારા બળ છોડવામાં આવે તો કઈ રાઇફલ દ્વારા ખંભા પર વધુ આઘાત લાગશે તો હલકી રાઇફલ દ્વારા ખંભા પર વધુ આઘાત લાગે છે કારણ કે ગોળીઓનું દળ બંદૂકના દળ કરતાં કેવું હોય છે ઓછું હોય છે એકસાઠમો પ્રશ્ન વેગમાન સંરક્ષણનો સિદ્ધાંત સવિસ્તાર સમજાવો તો બાહ્ય અસંતુલિત બળની ગેરહાજરીમાં બે પદાર્થની આંતરક્રિયા દરમિયાન બે પદાર્થનું કુલ વેગમાન અચલ રહે છે અથવા તેનું સંરક્ષણ થાય છે જ્યારે બાહ્ય અસંતુલિત બળ લાગતો ન હોય ત્યારે બે વસ્તુઓના અથડામણ પહેલાંના વેગમાનનો સરવાળો જેટલો જ થાય છે જેને વેગમાન સંરક્ષણનો નિયમ કહે છે અથડામણની ઘટનામાં બે વસ્તુનું કોલ વેગમાન અચલ રહે છે અથવા તો તેનું સંરક્ષણ થાય છે બાસઠમો પ્રશ્ન કોઈ ઘોડા ગાડીને અચળ ઝડપથી ગતિમાન રાખવા ઘોડાને સતત બળ લગાડતા રહેવું પડે છે શા માટે તો ન્યૂટનની ગતિના બીજા નિયમ અનુસાર ગાડી પણ ઘોડા પર તેટલા જ મૂલ્યનું બળ લગાડે અને વિરુદ્ધ દિશામાં લગાડે છે અને આમ ગાડી ગતિ કરતી કરી શકતી નથી પણ જો ઘોડો પોતાના પગ વડે જમીન પર બળ લગાડી પાછળની દિશામાં લાગતા બળ કરતા વધુ હશે તો ઘોડા ગાડી ગતિ કરતી રહેશે પરિણામે ઘોડા ઘોડો ઘોડા પર પાછળની દિશામાં લાગતા પરિણામી બળ કરતાં વધી જાય છે અને ઘોડાગાડી આગળ તરફ ચાલવા લાગે છે 60મો પ્રશ્ન છે પાણીના પ્રવાહ શરૂ થતા ની સાથે જ ઘાસના મેદાન પર પાણીનું છંટકાવ તદ્દન ચાલુ થાય છે તો કારણ કે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર છંટકાવના સાધનની નોઝલમાંથી જ્યારે પાણી બહાર આવે છે ત્યારે દબાણ સમાન અને પરસ્પર વિરુદ્ધ ક્રિયા થવાથી તે છંટકાવનું સાધન શું કરી દેશે ચાલુ કરી દેશે ચોસઠમો પ્રશ્ન અહીંયા બાળકો તમારે અચળ આલેખ દોરવાનો છે એટલે તમારે જે આ રીતે તમે આલેખ દોરો છો તે રીતે તમે દોરી શકો છો ત્યાર પછી આગળ જઈએ આમાં પણ એ રીતે દોરવાનું છે ત્યાર પછી પાસઠમો પ્રશ્ન ન્યૂટનની ગતિના પ્રથમ નિયમનું વિધાન લખી તેના વ્યવહારિક ઉદાહરણ આપો તો જ્યાં સુધી કોઈ પદાર્થ પર સંતુલિત બાહ્યબળ ન લાગે ત્યાં સુધી તે પદાર્થ સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થામાં અને અચળ વ્યક્તિ ગતિ કરતો હોય તો અચળ વ્યક્તિ ગતિ ચાલુ રાખે છે હવે અહીંયા મેં એના શું લખ્યા છે બાળકો ઉદાહરણ લખેલા છે તો આ એના શું છે એના વ્યવહારુ ઉદાહરણ તો એના ઉદાહરણ આપણે અહીંયા લખેલા છે જે તમે જોઈ શકો છો ત્યાર પછી છાસઠમો પ્રશ્ન ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ ઉદાહરણ છે સમજાવેલો છે તો ન્યૂટનની ગતિનો આ ત્રીજો નિયમ છે અને અહીંયા એના આપણે શું લખ્યા છે વ્યવહારુ ઉદાહરણો જેમ કે તરવિયા પોતાના હાથ વડે હાથ અને પગ વડે પાણીની પાછળની તરફ ધકેલીને પાણી આગળ આવે છે હલેસા વડે પાણીને પાછળ તરફ ધકેલતા હોડી પાણીમાં આગળ વધે છે બરાબર તો આ એના શું છે ન્યૂટનની ગતિના ત્રીજા નિયમના ઉદાહરણ તો ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ ટૂંકમાં આઘાત અને પ્રત્યાઘાત સમાન અને પરસ્પર કેવા હોય છે વિરુદ્ધ દિશામાં હોય છે ત્યાર પછી જઈએ તો અડસઠમો પ્રશ્ન ન્યૂટનની ગતિના બીજા નિયમનું ગાણિતિક સ્વરૂપ તો પી વન ઇઝ ઇક્વલ ટુ એમ યુ અને પી ટુ બરાબર એમ તો અહીંયા બાળકો મેં ન્યૂટનની ગતિનો બીજો નિયમ છે જે તારવેલો છે એક પહેલી ડાબી બાજુ આ છે અને ત્યાર પછીનું આ છે એટલે પહેલાં આ લખવાનું ત્યાર પછી આ લખવાનું છે ત્યાર પછી આગળ જઈએ તો ઓગણસિત્તેરમો પ્રશ્ન જેમાં એમ માટે આવે છે જીરો અને એમ માટે આવે છે જીરો સિત્તેરમો પ્રશ્ન જડત્વ અને દ્રવ્યમાન એકબીજા સાથે સંબંધ ધરાવે છે તે સમજાવવા વ્યવહારું ઉદાહરણ આપો તો વધુ દળ ધરાવતા પદાર્થનું જડત્વ વધારે અને ઓછું દળ ધરાવતા પદાર્થનું જડત્વ ઓછું હોય છે ઉદાહરણ તરીકે ફૂટબોલને કીક મારતા દૂર જાય છે અને પથ્થરને કીક મારતા ભાગ્યે જ ગતિ કરે છે એકોતેરમો પ્રશ્ન કોઈ પદાર્થની બાહ્ય બળ લગાડવામાં ન આવે ત્યાં સુધી તે પદાર્થ પોતાની અચળ વ્યક્તિ વેગી કે સ્થિર સ્થિતિ પકડી રાખે છે આ વિધાન સમજાવવા સમજાવવા ગેલેલીઓનો પ્રયોગ વર્ણવો તો જ્યારે લખોટી ઢાળવા ઢાળવાળી સપાટી પર ઉપરથી નીચે તરફ ગતિ કરે છે ત્યારે તેના વેગમાં વધારો થાય છે આમ લખોટી મૂળ ઊંચાઈ એથી પ્રાપ્ત કરવા સંક્ષિત સમતલ પર સતત ગતિ કરતી રહે છે આ કિસ્સામાં લખોટી પર લાગતું અસંતુલિત બળ કેવું હોય છે શૂન્ય હોય છે તો બાળકો આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો